આજનો દિન મહિમા તારીખ 11 ઓગસ્ટ દેશભક્ત ખુદીરામ બોઝ ક્રાંતિકારી ચળવળના પુરસ્કર્તા ખુદીરામ બોઝનો જન્મ ઈસવીસન 1889માં થયો હતો. ખુદીરામને મા ભૂમિની આઝાદીની તમન્ના ગળથૂથીમાં જ પીવા મળી હતી. ક્રાંતિ દળમાં જોડાયા પછી બારિન્દ્ર ઘોષ જેવા માનવ પારખું ઝવેરીની નજર એમના પર ક્યાર નહીં ઠરી હતી. તેમણે બંગભંગ આંદોલન દરમિયાન વિદેશી કાપડની હોળી કરી અને મીઠાના કાયદા વખતે મીઠું ભરીને જતી હોળીઓને નદીમાં ડૂબાડી દેવાનું કાર્ય પણ કર્યું. એવામાં બળતામાં ઘી હોમાય એવી એક ઘટના બની. વંદે માતરમ પત્રમાં રાજદ્રોહી લેખ લખવા માટે મહર્ષિ અરવિંદ ઘોષની ધરપકડ થઈ અને તેના વિરોધમાં કલકત્તામાં એક સરઘસ નીકળ્યો. ત્યારે નિર્દોષ માણસો પર આડેધડ લાઠી બૂંદી રહેલો એક ગોરો સાર્જન્ટ કિંગ્સ ફોર્ટ ખુદીરામ બોઝ માટે શિકારનું લક્ષ્ય બની ગયું. સતત 10 દિવસ અનેક યાતનાઓ વેઠી એમણે સાર્જન્ટનો પતો તો લગાવ્યો, પરંતુ ખરો શિકાર હાથમાંથી છટકી ગયો. દુશ્મનના હાથમાં જીવતા પકડાવા કરતા મરી જવું એમ સમજીને પ્રફુલ્લ ચાકીએ આત્મહત્યા કરી. જ્યારે એક પળનો પણ વિરામ લીધા વગર સતત 25-25 માઇલ સુધી દોડ્યા કરીને અત્યંત થાકી ગયેલા ખુદીરામ વહેલી સવારે પકડાઈ ગયા. 5 દિવસમાં જ તેનો ફેંસલો પણ આવી ગયો, ફાંસીની સજા. અને ઈસવીસન 1908ના ઓગસ્ટની 11મી તારીખે હસતા હસતા ફાંસીના માચડે ચડી હાથમાં ગીતા રાખીને અને મુખેથી 3 વખત વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ના નારા લગાવીને શહાદત બહોરી દીધી. ત્યારે તેની ઉંમર હતી માત્ર 18 વર્ષ. બંગાળના રાષ્ટ્રવાદીઓ માટે ખુદીરામ બોઝની શહાદત ચિરસ્મરણીય બની ગઈ છે.